પોસિબલ વસ્તુ છે, પોસિબલ ભારતમાં કોઈ નથી કરી. રીઝન એટલું છે કે તમે લોકો ભારતના કલ્ચરને, ભારતની એજ્યુકેશન સિસ્ટમને, ભારતના વેદ વેદાંગને જાણવાનો પ્રયાસ જ નથી કરતા. યુ આર નોટ ઇવન ટ્રાઇંગ ટુ એજ્યુકેટ યોરસેલ્ફ. તમને ખબર છે ભારતની અંદર અંગ્રેજી એજ્યુકેશન સિસ્ટમ કેવી રીતે લાગુ પડવામાં આવી? સંસ્કૃત કોલેજ ચાલુ કરી. સ્ટ્રેન્જ, બનારસની અંદર પહેલી સંસ્કૃત કોલેજ શરૂ કરવામાં આવી અને એ સંસ્કૃત કોલેજની અંદર ઓફિશિયલી 72 છોકરાઓને એડમિશન આપવામાં આવ્યું. 3 વર્ષ સુધી છોકરાઓને શિષ્યવૃત્તિ આપીને ભણાવવામાં આવ્યું. પણ તમને લોકોને કદાચ ખબર નથી કે કર્મકાંડ માટે ગુરુ દીક્ષા બહુ જરૂરી છે. મીન્સ આ 3 છોકરાઓને ક્યારેય જોબ ના મળી, અને એ 72 છોકરાઓને ક્યારેય જોબ ના મળી. એ 72 છોકરાઓનો રેફરન્સ લઈને મેકકોલે નામના વ્યક્તિએ 22 ફેબ્રુઆરી 1835 મિનિટ ઓફ મેકકોલે એવું કહી દીધું કે આખે આખી સંસ્કૃત ભાષાનું જે નોલેજ છે એ નોલેજ બ્રિટનની પ્રી સ્કૂલના સિલેબસ જેટલું બી નથી. મીન્સ સમવન કમ ટુ યોર કન્ટ્રી, કોઈ વ્યક્તિ તમારા દેશમાં આવીને તમારા મોં પર થૂકી ગયો એન્ડ યુ આર સ્ટીલ સ્ટિકિંગ ઇટ. This is what slaveness. તમારા મોં પર આવીને થૂકીને કોઈ તમને કહે છે કે તમારે એને ચાટવાનું છે ને તમે 70 વર્ષથી ચાટી રહ્યા છો. And this is what we are saying, we are intelligent and we are independent. Then I am sorry. We have never reached to Subhash Chandra Bose. This is what education means. This is what independence means. તમે તો તમારા ડિસિઝન બી જાતે નથી લઈ શકતા. તમે શર્ટ કયા ખરીદશો ને એ બી મોબાઈલ કંપનીઓ નક્કી કરે છે. FDI લાગુ પડી ગયો આ દેશની અંદર. જો એક વિદેશી કંપની ભારતની અંદર આવીને ભારતને 300 વર્ષ ગુલામ બનાવે છે ને, તમે જુઓ આજે કેટલી વિદેશી કંપની હજી એક આવવા જઈ રહી છે. ક્યારે તમને નોકરી નહીં મળે. જો આજે અત્યારે કઈ એમેઝોન આવી ગયું, એમેઝોન નું માર્કેટ કેપ્ચર ખબર છે તમને? જે દેશની અંદર જાય છે ને દેશની રોજગારી બધી ખાઈ જાય છે. અને આપણે તાળી હોય, યસ, ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ. યુ આર ગોઈંગ ટુ બી એન્સ્લેવ અગેન એન્ડ અગેન એન્ડ અગેન. વાય? કારણ કે તમારું ફોકસિંગ માત્ર ને માત્ર મેરિટ ઉપર છે, ગર્લફ્રેન્ડ ઉપર છે, તમારા સોશિયલ લાઈફ ઉપર છે. Then damn you people are never independent. Be brave just like a tiger. દિવસ અને રાતની જરૂર નથી, અજવાળાની અંધારાની જરૂર નથી. રેસ લાગે ને રેસ, કૂતરાઓની જોડે સિંહને દોડાવવામાં આવે ને, સિંહ બેસી રહે, સિંહ ઉભો ના થાય. કારણ એને એની સ્ટ્રેન્થ પ્રૂવ કરવાની જરૂર નથી. એન્ડ ધીસ ઇઝ વોટ અબાઉટ યુ પીપલ. તમારે તમારી સ્ટ્રેન્થ બહાર કોઈની આગળ પ્રૂવ કરવાની જરૂર નથી. યુ આર ધ યુથ, યુ આર ધ ફ્યુચર ઓફ ધ કન્ટ્રી એન્ડ યુ ડેમ નોટ ટ્રાઇંગ ટુ એજ્યુકેટ યોર સેલ્ફ. ધીસ ઇઝ ધ મેઇન કન્સર્ન ઓફ ધીસ કન્ટ્રી. વાય? બીકોઝ યુ ફોરગેટ સુભાષ ચંદ્ર બોઝ. ઓ યાર, હી વોઝ નેતાજી, હી વોઝ અ ગુડ મેન વિથ નાઇસ સ્પેક્ટેકલ્સ. તમને ખબર છે સુભાષ ચંદ્ર બોઝનો પ્રભાવ શું હતો? નાઉ વી આર ગોઈંગ ઇન લિટલ પોલિટિકલ. રંગૂનના મહારાજાએ 3.5 કરોડ રૂપિયાની પ્રોપર્ટી સુભાષ ચંદ્ર બોઝના હાથમાં આપી દીધી. હી વોઝ મુસ્લિમ. અને એને એવું કીધું કે આ 3.5 કરોડ રૂપિયાની પ્રોપર્ટી જે દેશની સ્વતંત્રતા માટે હું તમને આપું છું, એ પ્રોપર્ટીની સામે મને ખાલી એક ખાખી યુનિફોર્મ આપો કે હું આ દેશ માટે મરી શકું. છે આપણામાંથી 3.5 કરોડની પ્રોપર્ટી આજથી ઇન ધ યર 1944 જ્યારે આખા દેશની ઇકોનોમી 50 કરોડ રૂપિયાની હતી. કેટલી? ભારત આઝાદ થયેલું ત્યારે ભારત પાસે 50 કરોડ રૂપિયા હતા. સરદાર પટેલ ફર્સ્ટ બજેટ ખબર છે, ફેબ્રુઆરી 1951. તમને નહીં ખબર, તમે થોડી પોલિટિકલ કે હિસ્ટ્રીના સ્ટુડન્ટ છો, યુ પીપલ આર સિવિલ એન્જિનિયર્સ. તમને શું ફરક પડે છે? 5.5 કરોડ રૂપિયાને ખિસ્સાની અંદર લઈને ફરવા વાળો સુભાષ ચંદ્ર બોઝ, જેની માટે કરોડો લોકોએ કરોડો રૂપિયા આપી દીધેલા, મરવા માટે તૈયાર હતા. 1945 ની અંદર ખાવા માટે પૈસા નતા આઈએને પાસે, કોઈ ફેસિલિટી જ નથી. યુદ્ધ હારવાની કગાર ઉપર હતા. 30 દિવસ સુધી અનાજનો એક પણ દાણો મોઢામાં નાખ્યા વગર આઈએનએની ફોર્સ, ભારતની પહેલી ફોર્સ લડતી રહી અંગ્રેજોની સામે. સડનલી કેમ અમેરિકા? અમેરિકાએ ભારતની ઉપર હુમલો કર્યો. આખા ભારત પર નહીં, આઈએનએ ઉપર. વોટ ઇઝ કનેક્શન બિટવીન બ્રિટન એન્ડ અમેરિકા? એન્ડ યુ પીપલ આર લર્નિંગ ઇન્ડિપેન્ડન્સ ઓફ અમેરિકા, નોટ ઇન્ડિપેન્ડન્સ ઓફ ઇન્ડિયા.
શીખો છો બોસ્ટન ટી પાર્ટી, શીખો છો કોનું ઇન્ડિપેન્ડન્સ છે? તમે તમારા દેશનું ગૌરવ શીખ્યા? ઇવન વીર પીપલ આર મોસ્ટ ફૂલ ઇન ધીસ કન્ટ્રી. અમેરિકન પાર્લામેન્ટ ની અંદર એન્ટ્રી લેશો ને તમે, સામે મોટો લેટર, વિન્ડો સાઇઝ લેટર ઓફ ઇન્ડિપેન્ડન્સ. તમે બતાવો ભારતની એક બી એસેમ્બલી હોલ ની અંદર લેટર ઓફ ઇન્ડિપેન્ડન્સ છે કોઈ જગ્યાએ? એન્ડ આઈ એમ ડેમ શ્યોર યુ હેવ નેવર રીડ ધ આર્ટિકલ 147 ઓફ કોન્સ્ટિટ્યુશન, વિચ મેક્સ ઓલવેઝ રિમેન સ્લેવ. ભારત તો આઝાદ થઈ ગયો ને, શા માટે શિક્ષણ વ્યવસ્થા આઝાદ નથી થઈ? શા માટે તમે ક્વેશ્ચન નથી પૂછતા કે મારો સિલેબસ કોણ તૈયાર કરે? ડુ યુ નો ઇવન તમારો સિવિલ એન્જિનિયરિંગનો જે સિલેબસ છે, એ સિલેબસ માત્ર ને માત્ર આ જે ડિગ્રી તમે લઈને વિદેશમાં જશો ને, યુ વિલ બી અ સુપરવાઇઝર. જાઓ ઓસ્ટ્રેલિયા, અમેરિકા. કારણ અંગ્રેજોને ભારતની અંદર એન્જિનિયર્સ બધા જઈને સુપરવાઇઝર જોઈતા હતા. સો આઝાદી પછી શા માટે આપણે રિસર્ચ ના કર્યું કે આપણા દેશની અંદર સારામાં સારા એન્જિનિયર્સ કઈ રીતે બની શકે છે? એન્ડ વી હેડ 5 માળના મકાન રાજા રામચંદ્ર ભગવાને અયોધ્યામાં બનાવેલા વિધાઉટ મેકિંગ ફાઉન્ડેશન, વિધાઉટ સિમેન્ટ, વિધાઉટ કપચી. કેવી રીતે બનાવ્યા હશે? યુ પીપલ આર સિવિલ એન્જિનિયર્સ, કઈક ને કઈક એન્જિનિયર તો છો ને યાર. સમજો તમે વાય આઈ એમ ઓલવેઝ સ્ટીકિંગ ઓન સુભાષચંદ્ર. તમને ખબર, રાહુલ દ્રવિડ કરીને એક આપણે ક્રિકેટર થઈ ગયા, એટલે જીવે છે ને, થઈ ગયા મતલબ હવે રિટાયર થઈ ગયા એમ. અને એને પેલું એક કઈક બહુ મસ્ત એમને એન્ટાઇટલ આપવા માંગુ, ગ્રેટ બોલ ઓફ ઇન્ડિયા. હી ઇઝ નોટ રાહુલ દ્રવિડ, હી ઇઝ સુભાષચંદ્ર બોઝ, હુ ઇઝ ઓલવેઝ પ્રિવેન્ટિંગ outside people in the country. Wall nu kaam shu hoy? Roki raho. Kone rokvanu? Kone rokvanu? Tamara culture ne affect thata rokvanu. Aaj tamare upar chhe 23rd January 2020. Aa 2020 tamare rammani chhe. Aa tamaru kaam chhe. Main maru kaam 40 minute ma kar ditu, I think thai gayo 40 minute jeto time. Right? Bhuta bhagwan kathakar ne etla haro, amne ta aarti na utre ne thai uttari etle. રિસ્પોન્સિબિલિટી જોઈએ છે. કેટલા જણા મારી સાથે કનેક્ટ થાય છે? મકવાણા સર, આઈ એપ્રિશિએટ હિમ, તમારા પ્રિન્સિપલ સર. એજ્યુકેશનની ઉપર અમારું ફોકસ નહીં થયું, એજ્યુકેશનની માટે સુભાષચંદ્ર બોઝનું સિલેક્શન થયું. ઇટ ઇઝ હેડ્સ ઓફ, આ ટોપિક પસંદ કરવો છે એ પોતાની અંદર એક બહુ મોટું અચીવમેન્ટ. અને કદાચ મને, આઈ એમ ડેમ શ્યોર, તમને આજે જે ચર્ચા થઈ ને, આજ પહેલાં કોઈએ નહીં કર્યું, કોઈએ નહીં કર્યું. પણ જો આ 40 મિનિટ તમારા જીવનને નહીં બદલે ને, તો મારી લાઈફની અંદર મેં આપેલી 7 વર્ષની સાધના ડૂબી ગઈ એવું સમજીશ. હવે જોવાનું છે કે મારી સાધના ડૂબી જાય છે, સુભાષચંદ્ર બોઝની હિસ્ટ્રી ડૂબી જાય છે, કે તમે લોકો એક નવા યુવાન તરીકે ભારતને ઓળખવાની ટ્રાય કરો છો. કોઈ ફરક નથી પડતો તમારા હાથમાં કઈ ડિગ્રી છે. કોઈ મને પૂછ્યું કે મારી ડિગ્રી કઈ છે? પૂછ્યું કોઈ મને? કોન્ફિડન્સ છે ને તમને મારા પર? હે, કેમ? બીકોઝ આઈ એમ એજ્યુકેટેડ બાય સેલ્ફ. સમજ પડે ને? જ્યારે તમે એજ્યુકેટેડ હોય, જ્યારે તમે ઇન્ડિપેન્ડન્ટ હોય, ત્યારે ડિગ્રીના ફરફડિયાની કોઈ જરૂર નથી. કારણ 45% લાવેલો બી એ જ ભણે છે, 95% લાવેલો બી એ જ ભણે છે, કદાચ 105% લાવેલો તો તમારે એ જ ભણવાનું છે. અને આખું બધું ભણેલું જે છે ને, તમારી અંદર એક કન્ડિશન આવે છે આદર્શ પરિસ્થિતિમાં, જે આ ધરતી પર ક્યાંય મળતી જ નથી છે ને. યુનિવર્સલ રૂલ ઓફ ફિઝિક્સ, મને આટલું જ ખબર છે. આપણું પતિ ગયું ફિઝિક્સ. સો એટ લાસ્ટ બટ નોટ લીસ્ટ, આઈ એમ શ્યોર વી વિલ મીટ સમ ડે અગેન. સોશિયલાઇઝ કરજો. મારું નામ પંડિત પંકજ ખત્રી છે. જો હું એક જ માણસ કહું છું જે છેલ્લે બધું જાણી લીધા પછી આમ આપણી ઇજ્જત ના થાય, એટલે છેલ્લો હું મારો પરિચય આપું છું. પંડિત પંકજ ખત્રી.
ક્ષત્રિય ભારતનો ફર્સ્ટ લેડી જે સૂર્યવંશી તેમણે સૂર્યવંશનો વંશ છે. ગર્વ છે મને અને હું મારા ભારતને જાણું છું એ વાતમાં મને ગર્વ છે. જ્યારે મારી એજ 21 વર્ષની હતી આઈ ડીમોટિવેટેડ માય સેલ્ફ, જ્યારે હું સુસાઇડ કરવાની તૈયારી પર હતો ત્યારે મને એમ થયું કે ના હજી મારી અંદર કંઈક બાકી છે. કારણ કે મારા પ્રિન્સિપાલે મને કીધું કે યુવા સાધુ ઇતિ આશિષ તો ધેટ ઇઝ તો બલિષ્ઠો. યુવાન એ હોય જે આશાવાન હોય, બળવાન હોય અને ધર્મ કરવાનો હોય. આઈ ટર્ન્ડ ઓન માય સેલ્ફ ઇન સ્પિરિચ્યુઆલિટી અને ભારતની એક અલગ વ્યવસ્થાને મેં સ્વીકારી લીધી મારી અંદર. આઈ સ્ટાર્ટ ટુ રેબલ માય સેલ્ફ અને ભગવાનની દયાથી 700-800 સંસ્કૃત સાહિત્યનો અભ્યાસ કરવાનો મને ચાન્સ મળ્યો. ભારતને હું અલગ લેવલથી જાણી શક્યો. પણ પછી જ્યારે સુભાષચંદ્ર બોઝે કનેક્શનની શરૂઆત કરી, મેં બી કનેક્શનની શરૂઆત કરી. શાસ્ત્ર કંઈક કહે છે અને દુનિયા કંઈક જાય છે, આ બંને વચ્ચે બ્રિજ હોવું જોઈએ અને એ બ્રિજ મારી માટે બન્યા સુભાષચંદ્ર બોઝ. છેલ્લા 6 મહિનાથી ધ રિયલ હીરોઝ ઓફ ઇન્ડિપેન્ડન્સ કરીને અમે એક આંદોલન ચલાવી રહ્યા છે. તમારા જેવા દરેક યુવાન એક પોટેન્શિયલ સુભાષચંદ્ર બોઝ બનીને એ અમારી તૈયારી છે. સો એક છેલ્લો સવાલ, તમારા માટે કેટલા જણા અમારી સાથે જોઈન્ટ થવા માટે છોડીને અહીંયા બેઠા છો, સો થેન્ક યુ વેરી મચ મારા જેવા.